નડિયાદ શહેરના આંગણે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રજા સાથે અનોખો જ અભિગમ દર્શાવ્યો હતો. સામાન્ય રીતે રાજ્યપાલ પ્રજા વચ્ચે ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ નડિયાદ ખાતે સંતરામ મંદિર નજીક કાફલો પહોંચ્યો તે સમયે તેઓ ખાસ ગાડી રોકી અને પગપાળા ચાલવાનું શરૂ કરી દીધું હતું. નડિયાદ શહેરના આંગણે પધારેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પગપાળા દરમિયાન તેઓએ દુકાનદારો, રાહદારીઓ, ફેરિયાઓ તથા પાથરણા અને સામાન્ય જનતા સહિત સૌ કોઈના હાલચાલ પૂછ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ જે માર્ગ પર ચાલ્યા તે માર્ગ દાંડી માર્ગ તરીકે જાહેર કરાયેલો છે. ગાંધીજીએ દાંડી યાત્રા વખતે અહીંથી પસાર થયા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બુધવારના રોજ નડિયાદ ખાતે સરદાર પટેલના જન્મસ્થળ હિન્દુ અનાથ આશ્રમની મુલાકાત લીધી હતી. રાજ્યપાલે આયુર્વેદિક સંસ્થા ખાતે કુંદનબેન દિનશા પટેલ શૈક્ષણિક ભવનને ખુલ્લું મુકાયું હતું. રાજ્યપાલ કોઈ પણ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ સિવાય શહેરના સંતરામ ચોકીથી પગપાળા ચાલીને એક નવતર પ્રજાલક્ષી અભિગમના ભાગરૂપે લોકો વચ્ચે જઈ માર્ગમાં ચાલતા અબલા, વૃદ્ધ સહિત નાગરિકોના ખબર અંતર પૂછતા હતા. રાજ્યપાલના આ અભિગમને લોકોએ પણ આવકાર્યો હતો. આ માર્ગ પર ચાલતા નાગરિકોએ પણ રાજ્યપાલનું અભિવાદન કર્યું હતું. આ વેળાએ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, કલેક્ટર આઈ કે પટેલ વગેરે હાજર રહ્યા હતા. આજ મુજે બહુત પ્રસન્નતા હે કે હમારે બીચ મેં ઉપસ્થિત બહેન શ્રીમતી કુંદનબેન દિનશા પટેલ કે સૌજન્ય સે એક નયે શૈક્ષણિક ભવન કા ઉદ્ઘાટન હુઆ હે. મેં કુંદનબેન પટેલ કો બહુત બધાઈ દેતા હું, શુભકામનાએ દેતા હું કે ઉન્હોને અપને પવિત્ર ધ્યાન કરીએ, અપનો મે અપનાપન તો સબ દેખતે હૈ, અપનો મે અપનાપન તો સબ દેખતે હૈ, લેકિન મહાન વો હોતે હૈ જો દૂસરો મે અપનાપન દેખતે હૈ. ભાઈઓ બહેનો, આજ મુજે ઇસ બાત કી ભી પ્રસન્નતા હૈ કે ઇસ દેશ કી એકતા અખંડતા કો પૂર્ણ રૂપ સે સ્થાપિત કરને કા મહાન કાર્ય જિસ મહાપુરુષ ને કિયા વો સરદાર વલ્લભભાઈ પટેલ, જો પૂરે દેશ કે લિયે પૂજ્ય હૈ, આદરણીય હૈ. યહ છોટા સા નગર ઉનકી જન્મસ્થલી ભી રહા હૈ ઔર ઉનકી જન્મસ્થલી મેં દેખને કા સૌભાગ્ય આજ પ્રાપ્ત કરકે આયા હું. મુજે બહુત સંતોષ ઇસ બાત કા હૈ. સોનલ ટોપીવાલા સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ.